શબ્દો સંત શ્રી જીવન સાહેબના છે. આ વાણી ઘણા સમયથી પ્રચલિત છે, ઘણા સમયથી ગવાય છે, ઘણા કલાકારોએ ગાયેલ છે. તો આ વાણીના જે ગૂઢ રહસ્ય છે એ દરેકને નથી સમજાતા, અને જે સમજે છે એ પોતપોતાને યથાયોગ્ય સમજાય, પોતપોતાને અથાયોગ્ય સમજાય. જે સમજદાર જ્ઞાની પુરુષ હોય એને સમજાય જાય, પણ અથાયોગ્ય યોગ્ય રીતે કરોડે કોક જ સંત સમજતા હોય. જેમ છે એમ એને યોગ્ય કહેવાય. અથા યોગ્ય એટલે પોતાની મતિ અનુસાર. તો જીવન સાહેબ કહે છે કે જા જા સુહાગણ જા. તો આ ભજન સાંભળીને આનંદ આવે, પણ કોઈ પૂછે કે સુહાગણ કોણ તો એ સમજાય નહીં, કારણ કે જીવનમાં અભ્યાસનો અભાવ હોય છે. અગર તો બીજે માર્ગે હોય, માટે જેમ છે એમ નથી સમજાતું. તો આ સુહાગણ કોણ અને જાજા સુહાગણ એમ કોણ કહે છે? તો આ દેહની અંદર જે સુરતા છે ને એ સુહાગણ છે, કારણ કે સુહાગણ એને જ કહેવાય કે જેનો પતિ હાજર હોય. તો સુહાગણનો એટલે કે જે સુરતા છે એનો પતિ છે શબ્દ, અને શબ્દનું હોવું કાયમ હોય છે. તો એ સુહાગણને જવાનું કહે છે. તો એ કોણ કહે છે? તો એ છે વિવેક. વિવેક જાગે ને ત્યારે તે સુરતાને આત્માને જાણવા માટે, આત્માને પામવા માટે એ વિવેક મોકલે છે. તો એને ક્યાં મોકલે છે? કે ગગનિયામાં જ્યોતિ જલ છે. તો ગગન એટલે જે ઊંચામાં ઊંચી જગ્યા છે ને, ઊંચામાં ઊંચું સ્થાન એ ગગનનું છે. ગગન એટલે આકાશ. આ વ્યવહારિક દિશામાં ઊંચામાં ઊંચું સ્થાન હોય તો ગગનનું છે, આકાશનું. એમ આ દેહની અંદર ઊંચામાં ઊંચું જો સ્થાન હોય, ઊંચામાં ઊંચું જો જગ્યા હોય
તો એ આત્મપદ છે. જે શૂન્યમંડળ છે એ એનું સ્થાન છે, અને અહીંયા આત્મપદ રૂપી જ્યોતિ જળી રહી છે, જળહળી રહી છે. એ જે આત્મપદ છે એ જ જ્યોતિ છે અને એ જ પ્રકાશ છે, અને એના પ્રકાશથી આ બધું પ્રકાશમાન છે. એ જગ્યાએ જિજ્ઞાસુનો વિવેક જે છે ને એ સુરતાને મોકલે છે, એટલે કે આ સુહાગણને મોકલે છે. તો કે છે જાદાલે સુહાગણ જા સુહાગણ ઓ ઘર કર લે વાતા તો વિવેક સુરતાને કહે છે હે સુરતા તું જા, તું વૃત્તિ રૂપે અનેક જગ્યાએ વલખા મારે અને વિષય આનંદ માણે છે, પણ એ પરમ સુખ નથી, એ અખંડ આનંદ નથી. માટે તું જે આત્મપદ છે, જે અખંડ અસ્તિત્વ છે, એ ઘરે જા અને ત્યાં વાસ કરી લે. અને આ જે વિષયાનંદનો જે રસ છે ને, એના કરતા આ રસ જે છે ને એ બ્રહ્મ રસ છે. પણ આ રસને તો જે સુગ્રા હોય, એટલે કે ગુરુના જે બંધા હોય, જે ગુરુમુખી હોય, એ ભરી ભરીને એટલે કે ધરાય ધરાયને એ પીવે, એટલે કે માણે છે. પણ જે ગુરુમુખી નથી, જે સદગુરુના બંધા નથી, જે અજ્ઞાન દશામાં જીવ જીવનારા આવા વ્યક્તિ હશે ને, એ નથી પી શકતા, એ નથી માણી શકતા. એ પ્યાસા એટલે કે જ્યાં તરીસા થાય છે, અને એનું જીવન છે ને હાવ યળે વિતાવે છે. કોટિક સંદા જગમગે ને કોટિક ઉગ્યા માહી સોર, કોટિક સંદા જગમગે ને કોટિક ઉગ્યા માહી સોર, કોટિક જ્યોતિ જલક હે જા.
तारक है तो आनो अर्थ एवो छे के आपणा दरेकना जीवनमां आनंद त्रण प्रकारना होय छे। एक छे वासनानंद, બીજો છે વિષયાનંદ અને ત્રીજો છે બ્રહ્માનંદ। તો અનેક પ્રકારની વાસના મનમાં ઉઠતી હોય તો એ આનંદ છે ને, એ વાસનાનંદ છે, એ વાસનાનો આનંદ છે। કારણ કે વસ્તુ તો નથી, માત્ર વિચારથી આનંદ માણીએ। વિચાર એવો હોય કે એક ફોર વ્હીલ લીધી હોય અને એમાં ઘરના બધાય ત્રણ ચાર સભ્યો બેસીને જાતા બારગામ જાતા હોય અને મજા માણતા હોય, આવી વાસનામાં પોતે વિચારથી આનંદ માણતા હોય, એ વાસનાનંદ છે। આવી રીતે કોટિક વિચાર જેમ સાંદ્રા સાંદો જે ધગમગે ને કોટિક સાંદા, એમ કોટિક પ્રકારના વિચાર આ જીવનની અંદર હાલતા હોય। અને બીજો છે વિષયાનંદ, અનેક પ્રકારના વિષયમાંથી સુખ મેળવીએ છીએ, એ વિષયની અંદર કોઈક એક એવો વિષય હોય કે ઘરે મોટા મોટી સત્તા કરી હોય અને એમાં હજારો માણસો બધાય કાયમ આનંદ માણતા હોય, એ વિષયનો આનંદ છે, એ સપ્તાહ કરીને એનો આનંદ છે। બીજો એક વિષય એવો છે કે સારામાં સારો બંગલો હોય, બીજો વિષય છે કે ઘરમાં ટીવી હોય, અને બીજો એક વિષય એવો છે કે ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને રૂપિયા ખૂબ હોય। આ બધો વિષયાનંદ છે, આવા કરોડો વિષય આપણે ભોગવીએ છીએ, એ કરોડો દીપક સમાન છે। અને ત્રીજો છે બ્રહ્માનંદ, અનેક પ્રકારના શાસ્ત્રોનો અભ્યાસ, અનેક સંતોના સત્સંગનો અભ્યાસ, એ જ્ઞાન એવું છે કે જેમ કરોડો સૂર્યનો પ્રકાશ હોય એવું જાણપણું, એવું જ્ઞાન, એવો આનંદ, એ બ્રહ્માનંદ છે। પણ ક્યારે કે જ્યારે સદગુરુ પાયા હજુર, એટલે કે જ્યારે સદગુરુનું શરણ પ્રાપ્ત થાય ત્યારે, ક્યાં સુધી ગમે એવું જ્ઞાન હોય, ગમે એવો પોતે સમજદાર હોય, પણ એ સમજણ એક કોડીના મૂળ સમાન પણ નથી। ઘણા વ્યક્તિના ભજનો એવા હોય છે કે જેમાં એના સદગુરુનું નામ નથી આવ્યું, તો એનો અર્થ એવો થાય છે કે મારે ગુરુની કાંઈ જરૂર નથી, એ તો અહંકાર છે। તો આવા વ્યક્તિની નામ ના થઈ જાય, પણ મોક્ષ અગર તો એ પરમપદને નથી પામી શકતા, એનું પ્રમાણ શાસ્ત્રો આપે છે કે સુખદેવ જેવા મહાન વ્યક્તિ જે વ્યાસ મુનિના પુત્ર હતા, છતાં પણ એને સદગુરુ કરવા પડ્યા। અરે રામકૃષ્ણ જે મહાપુરુષો જેને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યા, એને પણ ગુરુ કરવા પડ્યા। તો જ્યારે સદગુરુ મળે ને ત્યારે પ્રકાશ થાય, અને આ ઘરનો પત્તો ક્યારે મળે, ક્યાં સુધી કોઈ પત્તો ન પામી શકે। અનહદ વાજા ઓ ઘર વાગે, શોભા બની બહુ સારી, અનહદ વાજા ઓ ઘર વાગે, શોભા બની બહુ સારી, નુરતે
ज्योति जलत है जा गगनिया में ज्योति जलत है जा। तो आ घर एवं से के जेनी हद न आवे एने अनहद कहवाय, એવા વાજા ત્યાં વાગી રહ્યા છે। આ ઘર એવું છે તો આ વાત એક ધ્યાનની પ્રક્રિયાની છે। આ પદ આ તત્વ એવું છે કે જ્યાં નથી અવાજ કે જ્યાં નથી નાદ કે જ્યાં નથી વાણી, આ પદ તો એવું છે કે માત્ર હોવું। આ જે હોવું છે ને એ અખંડ અસ્તિત્વ છે। તો આ અસ્તિત્વની નિશે બધા વાજા વાગે છે અને એ છે અનેક પ્રકારની આપણી નાડીના ધબકારા અને એની શોભા એવી છે કે બહુ હારી। બહુ હારી એટલે કે આવી બનાવટ કોઈ કરી જ ન શકે અને કોઈ જાણી પણ ન શકે, પણ આને નૂરતે સુરતે એટલે કે જ્ઞાનથી અને ધ્યાનથી જો નિહાળી શકાય એટલે કે જાણી શકાય। પણ જે ત્રિવેણી છે, જે ઈંગલા પિંગલા ને સુખમણા નાડી છે, એ એક ઘર આવે ને એને તાળી લાગી કહેવાય। તાળી એટલે આવી એને લગ્ની લાગી જાય એને તાળી કહેવાય, અને આવી તાળી લાગે તો જ આ તત્વને પામી શકાય। એક છે આયા દૂજે સમાયા તીસરા ઘર કો આયા, એક છે આયા દૂજે સમાયા તીસરા ઘર કો પાયા। દાસી જીવન સતી મને શરણ, દાસી જીવન સતી મને શરણ, એ ગુરુ મોકલે જ પાયા ગગનિયા મેં, એવો છે કે એક પાયા એટલે કે એક તત્વનું જે હોવું છે એ અધિષ્ઠાન છે, એ આત્મપદ છે, એ અખંડ અસ્તિત્વ છે। ન્યાથી દરેક આવે છે એટલે કે ન્યાથી જ હું ભૂપતભાઈ છું, હું વલ્લભભાઈ છું, હું જયંતિભાઈ છું, હું ભવનભાઈ છું, આવો સ્વીકાર ત્યાંથી પોતે કરીને જીવભાવ બની જાય છે એટલે કે એ બીજો બની જાય છે। જે એક છે એ તો અસ્તિત્વ છે, ત્યાંથી બીજો બને એટલે જીવભાવનો સ્વીકાર કરે છે એટલે એ બીજો બની જાય છે। પછી જ્યારે જીવનમાં વિવેક જાગે કે જે સદગુરુ પદ છે એને શરણે જાય, ત્યારે તીસરા એટલે કે પરમ પદ જે છે, બ્રહ્મ પદ છે, એની પ્રાપ્તિ થઈ જાય। પણ ક્યારે કે દાસી જીવન કહે છે કે સદગુરુ ભીમના શરણે આવા મહાપુરને શરણે જાય ત્યારે, તો એને શરણે રહીને હું કહું છું કે જે સદગુરુ
ના મતનો જે ભેદ છે ને એ ત્યારે સમજાય. તો સદગુરુના મતનો ભેદ એ છે કે તમે તમારા સ્વરૂપને પામી જાઓ, એ એનો મત છે. આવો સદગુરુ મહારાજનો એક સિદ્ધાંત હોય છે અને એ પોતાના સ્વરૂપને પમાડી દે છે. સદગુરુ ભગવાનની જય.